नमस्कार, नवजीवन न्यूज़मां तमारू स्वागत छे अने हूँ छूँ प्रशांत दयाल। आपणे वात करी रह्या छे भाजपनी सफर अने स्थापनानी। शंकरसिंह वाघेलाना एक ज कामनू ने अचीवमेंट आपी शकाय अथवा सलाम करवानुं मन थाय तेवुं हतुं के छेल्ला पौणा बे दायकाथी गुजरातने डरावनारो लतीफनो हवे अंत आव्यो हतो। लतीफनुं एन्काउंटर थयुं हतुं अने लतीफना 80 માણસો હવે જેલમાં હતા। લતીફ એક મોટું ઉદાહરણ છે કે જેને ડોન થવું છે, જેને ભાઈ થવું છે, તેનો આખરે અંજામ કેવો આવે છે। લતીફ સાથે રહેલા 80થી વધારે ગેંગસ્ટરો આજે જેલમાં છે। આ વાતને 25-26 વર્ષ થઈ ગયા। આ શીખવા જેવું છે કે આ રસ્તે જનારનો અંત કેવો હોય છે। જે લોકો જેલમાં છે તેના પરિવારને આ વેદના સમજાતી હશે કે એક ગેંગસ્ટરનો સાથ આપવાની કિંમત કેટલી મોંઘી પડે છે। શાસન દિલીપ પરીખનું હતું કાગળ ઉપર। દિલીપ પરીખ મુખ્યમંત્રી હતા, પરંતુ શાસન ચલાવી રહ્યા હતા શંકરસિંહ વાઘેલા। શંકરસિંહ વાઘેલા જે પ્રકારે વર્તી રહ્યા હતા તેને કારણે તેમના રાજપાના સાથીઓ પણ નારાજ હતા, અને શંકરસિંહને જાણકારી મળી રહી હતી કે નારાજ રાજપાના સાથીઓ હવે ફરી ભાજપના નેતાઓના સંપર્કમાં છે। શંકરસિંહને ડર હતો કે હવે ભાજપ રાજપાની સરકારને તોડશે અને જૂના સાથીઓને પાછા લઈ જશે। બીજી તરફ સીડી પટેલનો પણ દબાવ હતો કે શંકરસિંહના ખોટા નિર્ણયમાં હવે સરકારને તેઓ સાથ આપશે નહીં। આમ શંકરસિંહ બે તરફથી ભીષમાં હતા, એક તરફ ભાજપનો ડર હતો, બીજી તરફ કોંગ્રેસનો ડર લાગી રહ્યો હતો। શંકરસિંહની ઈચ્છા તો શાસન કરવાની હતી, પરંતુ હવે પોતે મુખ્યમંત્રી નહોતા, તેના કારણે એક મુખ્યમંત્રી તરીકે એમનો જે રૂતબો હોવો જોઈએ તે ઓસરવા લાગ્યો હતો। શંકરસિંહ હવે પોતાના સાથીઓને જ દગો આપવાના હતા, પરંતુ એના સાથીઓને ખબર નહોતી, કદાચ મુખ્યમંત્રી દિલીપ પરીખને પણ નહોતી। શંકરસિંહના શાસનમાં એક નવી પ્રથા શરૂ કરવામાં આવી હતી કે દર બુધવારે મળતી કેબિનેટ જે ગાંધીનગરમાં મળે છે તેના બદલે અલગ અલગ જિલ્લામાં કેબિનેટની બેઠક મળતી હતી। શંકરસિંહ એક દિવસ જાહેરાત કરે છે કે આ વખતની કેબિનેટ હવે કેવડિયા મળશે અને કેવડિયામાં મંત્રીઓને પહોંચી જવાનો આદેશ આપવામાં આવ્યો। શંકરસિંહ વાઘેલા હેલિકોપ્ટર દ્વારા કેવડિયા જવાના હતા અને શંકરસિંહ સાથે હેલિકોપ્ટરમાં હતા શંકરસિંહ પોતે, દિલીપ પરીખ અને સિનિયર આગેવાન આત્મારામ પટેલ। મેં જેમ કહ્યું અગાઉ તેમની સાથે તેમના પ્રકરણમાં એક ધોતિયાકાંડ થયું હતું, તે પણ તેમની સાથે હેલિકોપ્ટરમાં હતા। તેઓ શંકરસિંહ સાથે જરા પણ સંમત થતા નહોતા, અનેક મુદ્દે તેમને મતભેદ હતા, પણ હેલિકોપ્ટરમાં આત્મારામને લઈ જવા પાછળ પણ શંકરસિંહની એક યોજના હતી। કેવડિયા ખાતે કેબિનેટ મળે છે, રોજ પ્રમાણે ત્યાં કામ થાય નક્કી કરવામાં આવે છે, કેબિનેટ કામોની મંજૂરી આપે છે અને પછી એક કાગળ ઉપર કેબિનેટ મિનિસ્ટરોની સહી લેવામાં આવે છે। કેબિનેટ મિનિસ્ટરો અજાણ હતા કે શેની સહી લેવામાં આવે છે। કેબિનેટ પૂરું થતાની સાથે જ શંકરસિંહ વાઘેલા અને દિલીપ પરીખ આત્મારામ પટેલને છોડી હેલિકોપ્ટરથી ગાંધીનગર પહોંચે છે। શું યોજના હતી કોઈને ખબર નથી। ગાંધીનગર આવી તે રાજ્યપાલ કૃષ્ણપાલસિંહને મળે છે અને મુખ્યમંત્રી તરીકે દિલીપ પરીખ રાજ્યપાલને જાણકારી આપે છે લેખિતમાં કે તેઓ સરકારનું વિસર્જન કરે છે, આમ વિધાનસભાનું વિસર્જન થાય છે। ખુદ રાજપાના કાર્યકરોને આઘાત લાગ્યો, કારણ કે સરકારનું વિસર્જન થવાનું છે તેની તેમને કલ્પના નહોતી। કોંગ્રેસ પણ અંધારામાં રહી અને રાજ્યપાલ વિસર્જનનો કાગળ સ્વીકારે છે, તેની સાથે ગુજરાત વિધાનસભા નવી ચૂંટણી તરફ આગળ વધે છે। આ વર્ષ છે 1998નું, 98માં પછી કેવી રીતના ચૂંટણી થઈ, શું બન્યું, તેની વાત આપણે કાલે કરીશું। ત્યાં સુધી મને રજા આપો, નમસ્કાર।